धोरण 10 सामाजिक विज्ञान प्रकरण नंबर 17 आर्थिक समस्याओं अने पड़कारों गरीबी अने बेरोजगारी आपणा प्रकरणनुं नाम छे जेमां गरीबी अने बेरोजगारी विषे आपणे एमां समझवानुं छे। तो जोईए गरीबी एटले शुं। गरीबी रेखा हेठळ जीवता लोकोना लक्षणों आपणे कोने गरीब कहेवाय एना विषे पहेला समजवुं जोईए। कया लोको गरीबी नीचे आवे छे एना विषे समझवुं जोईए। तो गरीबीनी व्याख्या जेमने खोराक कपड़ा रहेठाण जेवी जीवननी मूलभूत अने प्राथमिक जरूरियात तेमज शिक्षण तबीबी सारवार जेवी सेवाओ पण पूरता प्रमाणमां मळती नथी त्यारे ते समाजनी स्थितिने गरीबी कहे छे। એટલે અહીંયા એવું કહેવા માગે છે જેને પૂરતા પ્રમાણમાં કપડાં નથી, ખાવા માટે ખોરાક નથી, રહેવા માટે મકાન નથી, જેવી કે કેટલીક પ્રાથમિક જરૂરિયાતો છે, શિક્ષણ તબીબી એટલે કે આરોગ્ય જેવી સેવાઓ પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી તેવા સમાજની સ્થિતિને ગરીબી કહેવામાં આવે છે। હવે ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો તેમના કયા કયા લક્ષણો છે। જે લોકોને બે ટંક પૂરતું ભોજન ન મળતું હોય એટલે બે ટાઈમ જમવાનું ન મળતું હોય, જેમને રહેવા માટે પૂરતા પ્રમાણમાં મોકળાશવાળી જગ્યા ન મળતી હોય, જેમને ગંદા વિસ્તારોમાં રહેવું પડતું હોય, જેમની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય એટલે કે જે આવક છે એમાંથી પણ બહુ જ ઓછી આવક હોય જેથી કરીને પોતાનું ગુજરાન ચલાવી શકે, બે ટાઈમ જમવાનું પણ સરખું ન મળી શકતું હોય એટલી એટલા કરતાં પણ એની આવક ઓછી હોય એ લોકોને ગરીબી કહેવામાં આવે છે। જેમનું પોષણયુક્ત આહાર ના મળતો જેનાથી આપણને પોષણ મળી રહે તેવો આહાર ના મળતો એટલે ખોરાક ના મળતો હોય, જેમનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ દરથી ઓછું હોય, જેઓ નિરક્ષર હોય એટલે કે આયુષ્ય રેખા જેટલું જે આપણે સરકારને માને કે 65 કે 70 વર્ષનું આયુષ્ય તો એના કરતાં પણ એ લોકોનું આયુષ્ય ઓછું હોય, નિરક્ષર એટલે કે ભણેલા હોય નહીં, જેમના બાળકોને ભણવાની ઉંમરે જ મજૂરી કરવી પડતી હોય, જેમના બાળકોનું મૃત્યુ પ્રમાણ પણ ઊંચું હોય એટલે કે જે ભણવાની ઉંમર છે છતાં પણ તમે જોતા હોવ છો કે નાના બાળકો એ કોઈ પણ કંપની હોય કારખાનું હોય કે ચા કે પાનના ગલ્લા ઉપર એ નોકરી કરતા હોય છે એવા લોકોને ગરીબ કહેવામાં આવે છે। ઉપયુક્ત લક્ષણો ધરાવતા લોકોને ગરીબી નીચે જીવતા લોકોને એ ગણવામાં આવેલ છે કે ઉપરના લક્ષણોને આધારે આપણે કહી શકીએ છીએ આ કા લોકો એ ગરીબ છે અને આ ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે। હવે જોઈએ ગરીબી રેખા એટલે શું, ગરીબીનું માપન શી રીતે થાય છે। તો ગરીબી રેખાનો ખ્યાલ સૌ પ્રથમ WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નિયામક બ્યોર્ડ ઓડે રજૂ કર્યો હતો કે એ ગરીબી રેખાનો ખ્યાલ સૌ પ્રથમ કોને રજૂ કર્યો હતો, તો બ્યોર્ડ ઓડે। અનાજ વસ્ત્ર રહેઠાણ શિક્ષણ આરોગ્ય પીવાનું ચોખ્ખું પાણી વીજળી વાહન પરિવહન વગેરે પાછળ થતા ખર્ચ તેમજ આવક મુજબ તથા કેલરીના આધારે જીવન ધોરણે નક્કી કરેલી સપાટીને ગરીબી રેખા કહેવામાં આવે છે। એટલે કે જે અનાજ છે વસ્ત્ર છે રહેઠાણ છે શિક્ષણ આરોગ્ય ચોખ્ખું પાણી વીજળી વાહન પરિવહનના ખર્ચને તેમજ આવક મુજબ તે કેલરીને આધારે એ જીવન ધોરણ નક્કી કરેલી સપાટીને ગરીબી રેખા કહેવામાં આવે છે। હવે ગરીબીનું માપન કરવા માટે બે રીતો છે, એક કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ કે સેવાઓ પર કરવામાં આવેલ ખર્ચને આધારે, બીજો કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે। કુટુંબ એટલે કે કુટુંબમાં વધુમાં વધુ 5 સભ્ય સંખ્યા એ નિર્ધારિત છે, એટલે કે એવી કુટુંબ દ્વારા કે વિભિન્ન વસ્તુઓનું સેવાઓ પર કરવામાં આવેલા ખર્ચને આધારે છે, અને બીજું એક એવું કુટુંબ છે કે જેને 5 સભ્યો એ નિર્ધારિત કરેલા છે। હવે કયા લોકો ગરીબી રેખા નીચે આવે છે, તો અનાજ કઠોળ દૂધ શાકભાજી કપડાં રહેઠાણ જેવી તદ્દન પ્રાથમિક જરૂરિયાત કે જેને આપણે જીવનમાં સવારથી ઉઠીને રાત સુધીમાં જે જીવન જરૂરી છે તેના વગર જીવન જીવી શકાતું નથી, તે વસ્તુઓને બજારના ભાવ કરતાં લઘુત્તમ ભાવ કરતાં એટલે કે ઓછા ભાવ કરતાં પણ તે પ્રાપ્ત કરી શકતા નથી તેવા લોકોને ગરીબી રેખા નીચે આવતા હોય છે તેમ કહેવાય છે। ઊંચી આવકવાળા જૂથની નીચી આવકવાળા જૂથની સાથે સરખામણી કરતાં
નીચી આવકવાળા જૂથની આવક ઓછી હોવાથી તેઓ સાપેક્ષ રીતે ગરીબ ગણાય છે. ઉદાહરણ જોઈએ, એ રૂપિયા 10,000ની આવક છે, બીને 20,000 રૂપિયાની આવક છે, સીને 30,000ની આવક છે. અહીં ત્રણેય વ્યક્તિઓની આવક જુદી જુદી જોવા મળે છે. બી વ્યક્તિની તુલનાએ એ વ્યક્તિની આવક ઓછી હોવાથી તે વ્યક્તિ સાપેક્ષ રીતે ગરીબ ગણાય છે. એટલે કેમ કે જો બીની આવક 20,000 છે, તેની સામે એની આવક ઓછી છે, એટલે એક સાપેક્ષ રીતે એ ગરીબ ગણવામાં આવે છે. એ જ રીતે સી વ્યક્તિની આવક 30,000 છે, એ અને બીની આવક એની સાથે ઓછી છે, એટલે એ અને બી એ બંને સાપેક્ષ રીતે ગરીબ ગણવામાં આવે છે. હવે ભારતમાં ગરીબીનું વર્ણન કરો. તો ભારતમાં આયોજન પંથે ઈસવી સન 2011 અને 2012માં ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ આવક ખર્ચ ₹816 એટલે કુટુંબ દીઠ 4,080 અને શહેરી ક્ષેત્રે માથાદીઠ આવક ખર્ચ ₹1,000 એટલે કે કુટુંબ દીઠ 5,000 નક્કી કર્યું હતું. એટલે કે અહીંયા આયોજન પંચ હતું જેને 2011 અને 2012ની સાલમાં કયા કુટુંબોની ગરીબી રેખા નીચે આવે છે એની માથાદીઠ આવકને આધારે એ નક્કી કરવામાં આવેલું છે. તો જેની આવક 816 એક વ્યક્તિની છે, એટલે એની કુટુંબની આવક થાય છે 4,080, ગ્રામ્ય વિસ્તારની વાત છે. તે જ રીતે શહેરી વિસ્તારોમાં પણ માથાદીઠ આવક 1,000 છે, એટલે કુટુંબની આવક છે 5,000 એવું નક્કી કરવામાં આવેલું છે. આ મપદાનને આધારે 2011 અને 2012માં દેશની કુલ આવક કુલ 121 કરોડની વસ્તીમાં 27 કરોડ લોકો ગરીબ હતા, જ્યારે ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.9% હતું. એટલે કે દેશની વસ્તી 2011-12ની સાલમાં 121 કરોડ હતી, જેમાં 78 કરોડ લોકો ગરીબ હતા, જેનું પ્રમાણ છે 21.9% હતું. વિશ્વ બેંકે ગરીબી રેખાના ધોરણ માટે 2012માં 2008ના ભાવો એ માથાદીઠ દૈનિક આવકને 1.90 US ડોલર નક્કી કરી હતી. વિશ્વ બેંકે 2012માં ઈસવીસન 2008ના જે ભાવો છે એની માથાદીઠ દૈનિક આવક યુએસએ 1.90 US ડોલરે નક્કી કરી હતી. એના આધારે વિશ્વમાં કેટલા લોકો ગરીબ છે એ નક્કી કરવામાં આવ્યું હતું. વિશ્વ બેંકના એક અહેવાલ મુજબ 2010ની ભારતની કુલ વસ્તીના 121 કરોડમાંથી 45.6 કરોડ લોકો ગરીબ હતા, એટલે 45.6 કરોડ લોકો ગરીબ હતા, એટલે કુલ વસ્તીના 32.7% લોકો ગરીબી રેખા નીચે જીવન જીવતા હતા. આ વિશ્વ બેંકે નક્કી કર્યું છે 2010ની સાલ, જેમાં આપણી વસ્તી છે 121 કરોડની વસ્તી બતાવેલ છે, હાલમાં 132 કરોડની વસ્તી છે, 32 કરોડ વસ્તી છે. તો 45.6 કરોડ લોકો ગરીબ હતા, એટલે કે કુલ વસ્તીના 32.7% લોકો ગરીબી રેખા નીચે જીવન જીવતા હતા એવું વિશ્વ બેંકનું કહેવું છે. એનડીપી 2015ના રિપોર્ટ મુજબ ભારતમાં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 24.92% હતું, તેમાં ગ્રામીણ ક્ષેત્રમાં ગરીબીનું પ્રમાણ 25.7% હતું, જ્યારે શહેરી ક્ષેત્રમાં 13.7% લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા. એટલે કે દેશમાં ટોટલ 26.93 કરોડ ગરીબોમાંથી 21.65 કરોડ ગરીબ એ ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે, અને શહેરી ક્ષેત્રમાં 5.28 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવન જીવતા હતા. એટલે એમ કહી શકાય કે શહેર કરતાં ગામડાઓનો લોકોનું જીવન ધોરણ, એટલે કે ગરીબી રેખા નીચે ગામ્ય લોકો એ વધુ જીવન એ ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે, એટલે ગામ્યના લોકો વધારે ગરીબી રેખા નીચે જીવન જીવી રહ્યા છે. એ જ રીતે જોતાં ભારતના જે રાજ્યો છે એમાં પણ ગરીબી રેખાનું પ્રમાણ અલગ અલગ જોવા મળે છે. સૌથી વધારે ગરીબ રાજ્ય
छत्तीसगढ़ है जे गरीबी रेखा नीचे सौथी वधारे लोग जीवन जीवी रहा है जेमनी टकावारी है 36.93% अने सौथी नीचू प्रमाण गोवा राज्य में है जेमा 5.9% लोग ज गरीबी रेखा नीचे जीवी रहा है એટલે કે સુખી રાજ્ય ગણવામાં આવી શકે છે. કેટલીક વખત પરીક્ષામાં આવે કે સૌથી વધુ ગરીબી રેખા નીચે જીવતા કયું રાજ્ય છે, કયા રાજ્યના લોકો, તો આપણે કહી શકીએ છત્તીસગઢ. અને સૌથી ઓછી ગરીબી ગોવામાં જોવા મળે છે. ભારતમાં છત્તીસગઢ, અસમ, ઉત્તરપ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા વગેરે રાજ્યોમાં ગરીબીનું પ્રમાણ 30%થી વધારે છે. હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63% છે. તો પરીક્ષામાં આવે કેટલીક વાત એક માર્ક્સમાં કે ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ કેટલા ટકા છે, તો 16.63%. હવે ગ્રામીણ ક્ષેત્રે ગરીબી, તો ગ્રામીણ વિસ્તારોમાં જે ગરીબો મુખ્યત્વે જમીન વિહોણા, જેના જોડે જમીન નથી, ખેતમજૂરું કરી રહ્યા છે, ગૃહ ઉદ્યોગો છે, કુટીર ઉદ્યોગોના કારીગરો છે, સીમાંત ખેડૂતો, ભિખારીઓ, વેઠિયા મજૂરો, જંગલ કે પહાડી વિસ્તારોમાં રહેતા લોકોનું જનજાતિઓ, કામચલાઉ કારીગરો એ વગેરેનો સમાવેશ આ ગરીબી રેખા નીચે થતો હોય છે. આગળ આપણે ગ્રામીણ ક્ષેત્રે ગરીબોની વાત કરી. હવે શહેરી ક્ષેત્રે ગરીબો, એટલે કે શહેરી વિસ્તારમાં વસતા ગરીબોનો મુખ્યત્વે કામચલાઉ, મજૂર, બેરોજગાર, એટલે કે દૈનિક શ્રમિક, એટલે કે રોજે રોજનું શ્રમિક મળતું હોય એટલે શ્રમ મજૂરી કરતા હોય, ઘરનોકર, રિક્ષા ચાલકો, ચા નાસ્તાની લારી, ગલ્લા કે હોટલ, ધાબા પર કે ઓટો ગેરેજમાં કામ કરનારા કે શ્રમિકો, ભિક્ષુકો વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે આ લોકો જે છે આ બધા રિક્ષા ચલાવે છે, ઘરનોકરનું કામ કરે છે, ચા નાસ્તાની લારી કે ગલ્લા ઉપર કામ કરે છે, આ બધા એ ગરીબી રેખા નીચે જીવે છે એમ કહેવામાં આવે છે. હવે ગરીબી નિવારણના વિવિધ ઉપાયો, એટલે કે ગરીબી દૂર કરવા માટે કેટલાક વિવિધ ઉપાયોનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. તો એ ગરીબી ઘટાડવા માટે ભારત સરકારે આયોજનમાં 4 પ્રકારની વ્યૂહરચનાઓનો અપનાવી હતી. એક, દેશની ઝડપી આર્થિક વિકાસ થવાથી રોજગારી અને આવકની તકોમાં વધારો થશે, શ્રીમંતોને પ્રાપ્ત થતા લાભો એ ગરીબો સુધી એ પહોંચાડવામાં આવશે, વિસ્તરશે એવી આશાએ ગરીબી હટાવ સૂત્ર સાથે ભારત સરકારે એ આયોજનમાં મોટા અને ભારે ઉદ્યોગોની સ્થાપનાને પ્રોત્સાહન આપ્યું. એટલે કે ભારત સરકારે એવું પ્રોત્સાહન આપવામાં આવ્યું કે જેથી કરીને ગરીબી દૂર થાય, એ માટે મોટા મોટા ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવી, એટલે જેથી કરીને લોકોને રોજગારી મળે અને આવક પ્રાપ્ત થાય. એટલે ગરીબી હટાવ સૂત્ર સાથે સરકારે આ આયોજન શરૂ કર્યું. દેશમાં હરિયાળી ક્રાંતિ લાવવા બધી પંચવર્ષીય યોજનાઓમાં કૃષિ ક્ષેત્રના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું. એટલે હરિયાળી ક્રાંતિ લાવે એટલે કૃષિ ક્ષેત્રમાં જે તરફથી વિકાસ થાય, એટલે ગ્રામીણ વિસ્તારોમાં જે લોકો બેરોજગાર છે, ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે, એ લોકોને રોજગારી મળી રહે એ માટે સરકારે પ્રયત્ન કરવામાં આવ્યા. દેશમાં મંદ આર્થિક વિકાસ અને વિકાસના લાભોને અસમાન વહેંચણીને કારણે ગરીબીમાં અપેક્ષિત ઘટાડો થઈ શક્યો નથી. એટલે કે જે લાભો છે એમાં અસમાન વહેંચણી છે, જેને કારણે એ જે અપેક્ષિત ઘટાડો થવો જોઈએ થઈ શક્યો નથી, અને ધનિક વધુ ધનિક થયા અને ગરીબો એ વધુ ગરીબ એ બનતા ગયા. સરકારે આવકની સમાન વહેંચણી માટે કેટલાક ઉપાય હાથ ધર્યા જેથી ધનિકો અને ગરીબો વચ્ચેનું અંતર ઘટી શકે. જેમ કે ધનિક વર્ગ અને મધ્યમ વર્ગ ઉપર કેટલાક કરવેરા નાખવામાં આવ્યા. ધનિક વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતી જે કર પર મોજ શોખની વસ્તુઓ છે, ભોગવિલાસની વસ્તુઓ છે, સુખ સગવડની વસ્તુઓ ઉપર છે, એ ઊંચા કરવેરા નાખવામાં આવ્યા. ગરીબ લોકોની રોજિંદા વપરાશની વસ્તુઓ ઉત્પાદનની અગ્રિમતા આપી, તેમજ એ વસ્તુઓ બજારમાં ભાવ કરતાં ઓછા ભાવે મળી રહે અને ગરીબ સુધી પહોંચી રહે એ માટે જાહેર વિતરણ પ્રણાલી એ ગોઠવી. એટલે કે એવું કરવામાં આવ્યું કે સરકારે જે ગરીબ ધનિક અને મધ્યમ વર્ગ હતા એના ઉપર કરવેરા નાખવામાં આવ્યા, વધુ વધારે કર નાખવામાં આવ્યા, જેથી કરીને એ જોવાથી વેરો લઈને એમાંથી ગરીબોને થોડી મદદ મળી રહે એ માટે સરકારે કેટલુંક આયોજન ગોઠવવામાં આવ્યું. અને જેમાં ગરીબ લોકોની જે રોજિંદા જીવનમાં જે વસ્તુઓ વપરાતી હતી તે વસ્તુઓ માટે
ઓછા ભાવે ગરીબોને મળી રહે માટે એક જાહેર વિતરણ પ્રણાલી એ ગોઠવવામાં આવી. ગરીબો વ્યાજબી ભાવની દુકાનો દ્વારા નિયત જથ્થામાં રાહત દરે જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડીને જીવન ધોરણ ઊંચું લાવવા માટે વ્યૂહ અપનાવે, એટલે કે રચના કરવામાં આવે કે જેથી કરીને જીવન વસ્તુઓની જેની જરૂર છે ગરીબોને એ રાહત દરે મળી રહે અને જેથી કરીને એનું જીવન ધોરણ ઊંચું આવે. જમીનદારી પ્રથાની નાબૂદી. ગણોતિયા માટેની જમીન માલિકની હદ પ્રાપ્તિ અંગેની જોગવાઈઓ ધરાવતો ગણોદ્ધારો. જમીનની ટોચ મર્યાદાનો કાયદો. ફાજલ પડતર જમીનની ભૂમિહીન ખેડૂતોની વહેંચણી. ગણોતોનું નિયમન. ખેડકની સલામતી. જમીનની હદ સીમાંકન અને જમીનદારા, એટલે કે જમીન જમીનદારી પ્રથા નાબૂદ કરી. ગણોતિયાની જે જમીન હતી એ માલિકોની એ હદ સુધીની હતી જોગવાઈઓ, એ ગણોદ્ધારો દ્વારા જમીનની એ જે જમીન વાવે ગણોદ્ધારો, એટલે કે જે 5-6-7 વર્ષ સુધી જે જમીન એક જ જમીન પર ખેડે અને જે જમીન વાવતો હોય તે ખેડૂતને મળે એવું સરકારે રચના કરી. જેની જમીનો ઊંચી એટલે કે વધારે જમીન હતી એની પણ મર્યાદા એ કરવામાં આવી અને આ રીતે કેટલીક હદો અને સીમાંકનો જમીનધારા કરવામાં આવ્યા. ઉપાયો હાથ ધરીને ગ્રામીણ ક્ષેત્રે ધનિક ગરીબ ધનિક ખેડૂતો કે જમીનદારોની આવકમાં ઘટાડો થાય અને જમીન વિહોણા અને ખેત મજૂરાઓ અને ગણોતિયાઓની આવકમાં વધારો થાય એ માટે સરકારે ગરીબીની સ્થિતિ સુધારવા માટેના વ્યૂહ અપનાવ્યો છે. સરકારે રોજગારીની આર્થિક તકો વધારવા, કૃષિ પેદાશો ઉપર આધારિત ઉદ્યોગો એટલે કે ખેતી ઉપર આધારિત જે ઉદ્યોગો છે એને એ ડેવલપ કર્યા છે. ડેરી ઉદ્યોગો છે, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, વણીકરણ, મોટી સિંચાઈ યોજનાઓ, ગૃહ ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો વગેરે શ્રમ પ્રદાન ઉદ્યોગો અને પ્રોત્સાહન આપીને નીતિઓ એ જાહેર કરી અને આર્થિક મદદ કરી છે. એટલે કે આ રીતે સરકારે લોકોની રોજગારી મળી રહે એટલે ખેતીમાં જે ઉદ્યોગ ખેતી આધારિત ઉદ્યોગો છે એમાં વધારો કર્યો, ડેરી ઉદ્યોગોમાં વધારો કર્યો, પશુપાલન માટે મત્સ્ય એટલે કે માછલીઓના ઉદ્યોગમાં પણ વધારો કર્યો. આ રીતે સરકારે લોકોને પ્રોત્સાહન આપવાનું એ શરૂ કર્યું અને શ્રમ પ્રદાન ઉદ્યોગો માટે પ્રોત્સાહન નીતિ એ જાહેર કરી અને આર્થિક મદદ કરી છે. આ ઉપરાંત સરકારે કાયદા ઘડીને કેટલીક ચીજવસ્તુઓનું ઉત્પાદન ગૃહ ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગો પૂરતું અનામત રાખ્યું, એટલે કે કેટલાક ગૃહ ઉદ્યોગો પૂરતું અને લઘુ ઉદ્યોગો એટલે ગૃહ ઉદ્યોગો ઘરે બેસીને જે કામ કરી રહ્યા છે એને ગૃહ ઉદ્યોગ કહેવામાં આવે છે. તો સર પહેલો પોઈન્ટ છે, સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, આરોગ્ય, વસવાટ, કુટુંબ નિયોજન, સંદેશાવ્યવહાર, રસ્તા, સિંચાઈઓ અને કૌશલ્યોના વિકાસ વગેરે અંગેના કાર્યક્રમો અમલમાં મૂક્યા. બિયારણો, ખાતરો, ટ્રેક્ટર અને સસ્તી બેંકોને લોનની સગવડ કરી આપી. એટલે કે લોકો સરકારે ગામડાના લોકો માટે શિક્ષણ, આરોગ્ય અને વસવાટ માટે કેટલીક યોજનાઓ બહાર પાડવામાં આવી. રસ્તાઓ, સિંચાઈઓ, ખાતરો, બિયારણો અને ટ્રેક્ટરોમાં સસ્તા દરે વ્યાજ દરે લોન મળી રહે એવી સગવડ કરવામાં આવી. શૈક્ષણિક ક્ષેત્રે ટેકનિકલ અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો શરૂ કર્યા અને તાલીમ કેન્દ્રો ખોલ્યા. યુવક અને યુવતીઓને ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશીપ ફી માફી અને આશ્રમ શાળાઓ વગેરેની સગવડો એ કરવામાં આવી. મહિલાઓના સશક્તિકરણ માટે એ પ્રયાસરૂપે મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે સ્વરોજગારીના કાર્યક્રમો એ શરૂ કર્યા. તો ગરીબી ઉદ્ભવના કારણો જણાવો કે ગરીબી કેવી રીતે ઉદ્ભવ થઈ. તો દેશમાં વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડોને કારણે ખેત પેદાશો હતી એમાં આવકમાં ઘટાડો થયો, એટલે કે વરસાદ અનિયમિત રૂપે આવવા લાગ્યો. જે સિંચાઈની અપૂરતી સગવડો હતી અને જે ખેત પેદાશ થવી જોઈએ એટલા પ્રમાણમાં ખેત પેદાશ થઈને એના કારણે આવકમાં ઘટાડો થયો. ગ્રામીણ ક્ષેત્રમાં ચોમાસાની ઋતુઓમાં એ ચોમાસું ઋતુ સિવાય સમયમાં વૈકલ્પિક રોજગારની તકોનો અભાવ. ગામડાઓમાં લોકો કૃષિ સિવાય બીજા વ્યવસાયો માટે જરૂરી શિક્ષણ, જ્ઞાન, તાલીમ કે કુશળતાનો અભાવ, એટલે કે કૃષિ સિવાય બીજું કોઈ પણ જ્ઞાન એમને લોકોને પ્રાપ્ત થઈ શક્યું નહીં, એટલે કે અભાવ જોવા મળ્યો, એટલે ઓછું થવા જોવા મળ્યું. જ્ઞાતિ પ્રથા પરંપરાગત રીતે રૂઢિ રિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચા કરવાથી લોકો દેવાદાર બને છે અને આમ બિન ઉત્પાદકીય ખર્ચા કરવાથી વ્યક્તિ ગરીબ જ રહે છે, એટલે કે
જેમાં ઉત્પાદન મળતું નથી અને લોકોને પાછળ એટલે ખર્ચા વધુ થયા કરે છે, જેના કારણે આ લોકો ગરીબ જ રહે છે. દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી વ્યક્તિનું શોષણ અને અન્યાયનો ભોગ બને છે. આમ સરકારી યોજનાઓની માહિતીના અભાવે ગરીબોને મળતા લાભ તે મેળવી શકતા નથી. એટલે ગામડાઓમાં કે દેશમાં જે નિરક્ષરતાનું પ્રમાણ વધારે છે, એટલે કે અભણ લોકોનું પ્રમાણ વધારે છે, એ વ્યક્તિઓનું શોષણ થઈ રહ્યું છે. એ જે લોકોને લાભ મળવા જોઈએ, લાભ તેમને સુધી પહોંચતા નથી, એ લોકોને લાભ મળી શકતા નથી, જેને કારણે આ ગરીબી ઉદ્ભવ થવા માટે આ કારણો પણ જવાબદાર છે. ખેત પેદાશો રોકડિયા પાકોને પ્રોત્સાહન મળવાથી ખોરાકી પાકોનું ઉત્પાદન ઘટ્યું, પરિણામે અનાજ કઠોળના ભાવ વધ્યા અને ભાવ વધારો અને મોંઘવારીને કારણે લોકોને બે ટંક પૂરતું ભોજન પણ ન મળ્યું. એટલે કે રોકડિયા પાક એટલે કે જેમ કે કપાસ, એરંડા જેવા પાકોનું ઉત્પાદન વધ્યું અને જે જીવન જરૂરી જે કઠોળ છે, અનાજ છે, એનું ઉત્પાદન એ ઘટી ગયું અને જેને કારણે એ મોંઘવારીમાં એ કઠોળ છે, અનાજ છે, એ બહુ મોંઘું થવા લાગ્યું, જેના કારણે પૂરતું ભોજન લોકોને મળતું નહોતું બે ટંકનું પણ. દેશમાં આર્થિક સુધારાઓને લીધે ગ્રામીણ અર્થવ્યવસ્થા પર વિપરીત અસર થઈ, કુટીર લઘુ ઉદ્યોગો બંધ થયા, રોજીરોટી ન મળી અને લોકો શહેર તરફ વળ્યા. આ ઉપરાંત ખેતીની આવકમાં ઘટાડો થવાથી ગામડાઓમાં મજૂરી કામ ઓછું થયું. એટલે કે આર્થિક સુધારો થવાને લોકો ગ્રામીણ અર્થવ્યવસ્થા ઉપર જે બહુ વિપરીત અસરો જોવા મળી, કુટીર અને લઘુ ઉદ્યોગો બંધ થઈ ગયા અને રોજીરોટી મેળવવા માટે લોકો શહેર તરફ વળવા લાગ્યા અને ખેતીની આવકમાં ઘટાડો થવા થઈ ગામડાઓના લોકોને મજૂરી કામ ઓછું થયું. ટેકનોલોજીમાં ફેરફાર થતાં ગામડાઓમાં પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગો અને ગ્રામોદ્યોગો એ પડી ભાગ્યા અને બેકારીમાં વધારો થવા લાગ્યો. એ ટેકનોલોજીમાં ફેરફાર થયા, નવી નવી ટેકનોલોજી આવવા લાગી અને જે પરંપરાગત વ્યવસાયો હતા એ પડી ભાગ્યા અને લોકો બેકાર બનવા લાગ્યા. દેશમાં વસ્તી વધારો દર વધ્યો જ્યારે મૃત્યુ દર ઘટ્યો, લોકોના સરેરાશ આયુષ્યમાં વધારો થયો, પરિણામે સમાજમાં શ્રમ અને માંગ કરતા વર્ગોનો એક ઘટાડો થયો, જેથી બેકારી એ વધી. જીવન જરૂરિયાત વસ્તુઓની માંગ સામે પુરવઠો ઘટતા ભાવ વધ્યા, લોકોની ખરીદી શક્તિ ઘટી, પરિણામે જીવનધોરણ નીચું ગયું અને દેશમાં ગરીબીનું પ્રમાણ વધ્યું. એટલે એવું કહેવામાં કે લોકોનું જીવનધોરણ ઊંચેલી જન્મ જીવન જે જીવતા હતા એનું આયુષ્ય વધી ગયું અને મૃત્યુએ તેની સામે ઓછું થવા લાગ્યું, એટલે વસ્તી વધારો થવા લાગ્યો અને શ્રમ લોકોને ઓછું મળવા લાગ્યું. આ બધા કારણો એ ખૂબ જ એ જરૂર એ જેના કારણે આ ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે ભારત દેશમાં. બેરોજગારી વિશેની વાત કરીશું આપણે. કે બેરોજગારીનો અર્થ
જણાવી તેના પ્રકારો વિશેની આપણે ચર્ચા કરીશું. તો અર્થ, બેરોજગારી એટલે કે વેતનના પર્વતમાન એટલે કે હાલના દોરે કામ કરવાની ઈચ્છા અને યોગ્ય શક્તિ તથા લાયકાત ધરાવતા 15-60 વર્ષના ઉંમરના લોકો કામ શોધવા છતાં કામ ન મળતું તેવી ફરજિયાત એ પરિસ્થિતિ છે. એટલે કે બેરોજગારી કોને કહેવામાં આવે છે? એટલે કે કામ કરવાની ઈચ્છા છે છતાં યોગ્ય શક્તિ છે છતાં કામ મળી નથી રહ્યું અને 15-60 વર્ષની ઉંમરમાં આવે છે એ લોકોને એ બેરોજગાર ગણવામાં આવે છે. હવે બેરોજગારીના પ્રકારો, ઋતુગત બેરોજગારી. તો ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડો, વરસાદની અનિયમિતતા, વૈકલ્પિક રોજગારી તકોનો અભાવ, 3-5 મહિના સુધી જ એ ખેડૂતો, ખેતમજૂરો, ગણોતિયાઓ વગેરેને એ રોજગારી મળી રહે અને ત્યાં પછીનો સમય છે એ બેસી રહેવું પડે છે ઘરે, એ લોકોમાં બેરોજગારી રહેવું પડે છે. આ પરિસ્થિતિને ઋતુગત બેરોજગારી કહેવામાં આવે છે. જેમ કે શહેરની વાત કરીએ, તે કોઈ અમૂલની કે આઈસ્ક્રીમની કોઈ ફેક્ટરીમાં કામ કરતો હોય તો ગરમીઓના સમયમાં એનું ઉત્પાદન વધારે હોય છે. એટલે કે આઈસ્ક્રીમની સમયે એ ફેક્ટરીનું લોકો આઈસ્ક્રીમ ઉત્પાદન વધારે થાય છે અને એ વખતે લોકોને 3-4 મહિના રોજગારી મળી રહે અને પછી આઈસ્ક્રીમની સિઝન પૂરી થાય એટલે લોકો એ ફેક્ટરી થોડા સમય માટે બંધ કરવામાં આવે કે એનું ઉત્પાદન ઘટાડવામાં આવે એટલે લોકો જો લીજે લોકો બેરોજગાર પડે છે એ લોકોને ઋતુગત બેરોજગારી કહેવામાં આવે છે. હવે ઘર્ષણજન્ય બેરોજગારી. તો ચીજવસ્તુઓના ઉત્પાદનમાં એકમો જૂની ટેકનોલોજી સ્થાને નવી ટેકનોલોજી આવી છે અને અપનાવવામાં આવે ત્યારે અમુક સમય માટે શ્રમિક બેરોજગારો બને છે. આમ ટેકનોલોજીના ઘર્ષણમાંથી જન્મતી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહે છે. એટલે કે ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવા માટે જે જૂની ટેકનોલોજી હતી એની જગ્યાએ નવી ટેકનોલોજી આવી અને નવી ટેકનોલોજી એ જૂના લોકો અપનાવી શકતા નથી અને જેના કારણે એ લોકો બેરોજગાર બને છે. એટલે કે નવી હવે ઉંમરવાળા હોય, તમે એન્ડ્રોઈડ ફોન આપો તો એન્ડ્રોઈડ ફોન કે કોમ્પ્યુટરથી એને સિસ્ટમ ચલાવી હોય તો એ લોકો ચલાવી શકતા નથી અને તેની સામે એ લોકોને ઘર્ષણ અનુભવવું પડતું હોય છે. એટલે એ લોકોને બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવામાં આવે છે. હવે માળખાગત બેરોજગારી. ભારત જેવા વિકાસશીલ દેશોમાં ખેતી સિવાય અન્ય વૈકલ્પિક ઉદ્યોગો અને અપૂરતા વિકાસને તેમજ સામાજિક પછાતપણું, રૂઢિઓ, રિવાજો, નિરક્ષરતાના માળખાકીય સુવિધાઓને અભાવે માળખાગત બેરોજગારી ઉદ્ભવી છે. હવે પ્રચ્છન્ન કે સૂપી બેરોજગારી. એટલે વ્યક્તિ દેખતી રીતે કામ કરવામાં રોકાયેલી હોય પરંતુ વાસ્તવિક ઉત્પાદનમાં તેનો ફાળો શૂન્ય હોય અને અર્થાત તેના ઉત્પાદન કાર્યોમાંથી દૂર કરવામાં આવે તો પણ કુલ ઉત્પાદન કંઈ જ ઘટાડો થતો ન હોય એવી સ્થિતિને પ્રચ્છન્ન કે સૂપી બેરોજગારી કહેવામાં છે. જેમ કે 5 વ્યક્તિ હોય અને છતાં પણ 100 ચોકલેટ બનાવી શકતા હોય અને એની સામે 2 વ્યક્તિઓ મૂકવામાં આવે અને એ પણ એ જ ટાઈમે એ જ સમયે 100 ચોકલેટ બનાવે એટલે કે 100 ચોકલેટ બનાવી તો એ લોકોને પ્રસન્ન કે છૂપી બેરોજગારી કહેવામાં આવે છે. ઔદ્યોગિક બેરોજગારી. ઔદ્યોગિક ક્ષેત્રે વીજળી કાપ, વિદેશી માલનું આયાત, કાચા માલની અછત, ટેકનોલોજીમાં ફેરફાર વગેરે કારણો વસ્ત્રનું ઉત્પાદન ઘટે, વસ્તુની માંગ ઘટે, વ્યક્તિને ટૂંકા કે લાંબા સમય સુધી કામ સિવાય થવું પડતું હોય એવી સ્થિતિને ઔદ્યોગિક કે બેરોજગારી કહેવામાં આવે છે. કે વીજળીનું કાપ થતો હોય, વિદેશી માલની આયાત થવા લાગે, કાચા માલની અછત ઊભી થાય અને એવા જ સમયે એ આપણે ઘરે બેસવું પડે, કામ સિવાય બેસવું પડે તેવી રોજગારીને ઔદ્યોગિક બેરોજગારી કહેવામાં આવે છે. શિક્ષિત બેરોજગારી. એટલે કે ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવેલી હોય એવી વ્યક્તિને બેરોજગાર સ્થિતિને શિક્ષિત બેરોજગારી કહેવામાં આવે છે. એટલે કે ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ સુધી પ્રાપ્ત કરેલું હોય અને વધુ શિક્ષણ પ્રાપ્ત કરી શક્યા ન હોય તેવા લોકોને શિક્ષિત બેરોજગારી કહેવામાં આવે છે. ગરીબી ઘટાડવાના મુખ્ય સરકારી ઉપાયોની અને સમજૂતી આપણે અહીંયા જોઈએ કે કયા કારણોસર એ ગરીબી ના એ ઉપાયો એ આપણે કરી શકીએ છીએ. તો ભારત સરકારે ગરીબી નિર્મૂલ કરવા માટે 5 પ્રકારના કાર્યક્રમો બનાવ્યા. 1 વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમ, 2 સ્વરોજગારી કાર્યક્રમ, 3 અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમ, 3 સલામતીને લગતા કાર્યક્રમ, 4 શહેરી અને ગરીબી નિવારણના કાર્યક્રમ. હવે કૃષિ વિકાસ માટેના
कार्यक्रमों अथवा योजनाओं। तो पहली है प्रधानमंत्री कृषि सिंचाई योजना। आ योजना द्वारा कृषि उत्पादन में दर में वधारो थाय, कृषि संलग्न विभागों विकास थाय, सिंचाई सवलतों में वधारो थाय, जल संकट नाथवा अने नाना मोटा चेकडम डेमो बांधवा वगैरह हेतु सिद्ध करीने खेडूतोनी अने खेतीना जोखमों अने देवाथी बचावा तेमज रोजगारी पूरी पाड़ीने ते लोकोने गरीबीमांथी ऊपर लावानो ये प्रयास छे। प्रधानमंत्री फसल वीमा योजना। आ योजना में खेत सुरक्षा वीमा योजना वधु सुसंगठित करीने अमल में मुकवामां आवी छे। आ योजना मुजब कुदरती आपत्तोथी खेती ने उभा पाक ने थता नुकसान माटे खेडूतोने आर्थिक सहाय आपवामां आवे छे। आ उपरांत टेकाना भाव कपासनी खरीदी में खेडूतोने बोनस आपवामां आवे छे। कृषि पैदाशोना भावों में स्थिर राखवा माटे सरकारे क्षतिमुक्त कृषि भाव पंचनी रचना करी छे, એટલે કે જે પાક છે એને નુકસાન થાય તો સરકારે વીમા પેટે ખેડૂતોને પૈસા આપે છે, અને જે બજારમાં ભાવ માર્કેટમાં જેમ કે કપાસના ભાવ 800 રૂપિયા પડતા હોય તો સરકારે 1000 રૂપિયા ભાવ બાંધેલો હોય તો એ ભાવે ખેડૂત એ ભાવે એ કપાસ વેચી શકે છે। બીજું છે રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ। આ કાર્યક્રમ હેઠળ સરકારે દરેક ખેતરને પાણી આયાત કેનાલના માળખામાં સુધારવા, જમીન ધોવાણ અટકાવવું, અનુસૂચિત જનજાતિ માટે ખેડૂતો માટે ટ્યુબવેલ બનાવવા, શાળ પ્રવેશ નિયંત્રણ વગેરે કાર્યક્રમોમાં અમલ મૂક્યા છે। આ ઉપરાંત તળાવનું ખોદકામ, વોટરશેડ, વિકાસ ટાંકી નિર્માણ, વરસાદના પાણીનો સંગ્રહ, વનીકરણ નહેરોનું બાંધકામ, બગાયતકામ, ચેકડેમોનું બાંધકામ વગેરે રોજગારલક્ષી કાર્યક્રમો દ્વારા ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત કુટુંબોને ગરીબીમાંથી ઉપર લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે। એટલે કે સરકારે ખેડૂતો માટે પાણીને માટે કેનાલોની વ્યવસ્થા કરી છે, જમીન ધોવાણ ન થાય માટેની વ્યવસ્થા કરેલી છે, ટ્યુબવેલોને એ પાસ કરી આપી, ખેત તળાવો વોટરશેડ પાણી વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટેની એ વ્યવસ્થાઓ માટે સરકાર એ સતત ને સતત પ્રયત્નશીલ રહે છે, જેથી કરીને ખેડૂતો એ પોતાનું રોજગારી પ્રાપ્ત કરી શકે અને આજુબાજુના લોકોને પણ એ રોજગારી મળી શકે અને ગરીબીમાંથી બહાર આવી શકે। ઇનામ યોજના। આ યોજનાનો મુખ્ય હેતુ કૃષિ પેદાશોના વેચાણ, વચટિયા અને દલાલોથી ખેડૂતોને થતું આર્થિક નુકસાન અટકાવવા માટે ખેડૂતોને તેમની પેદાશો હરીફાઈથી વધુ લાભ આપવાનો છે। આ માટે સરકારે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કર્યું છે, તેમાં ખેડૂતો પોતાની પેદાશોને ઓનલાઈન સૂચિબદ્ધ એટલે કે અનુક્રમાણિક પ્રમાણે એ કરાવી શકે છે અને વેપારીઓ આ પેદાશોને કોઈપણ જગ્યાએથી બોલાઈ લગાવી શકે છે। હવે ગ્રામોદય અને ભારત ઉદય। તો આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ હેઠળ કરવામાં આવતા તમામ કામોમાં સમાવેશ કરવામાં આવે છે। આ કામોનો મુખ્ય હેતુ રોજગારીને તકોનું સર્જન કરી ગામડાઓને સમૃદ્ધ બનાવવામાં, ગામોમાં ગરીબોને ન્યૂનતમ વેતન આપવામાં આવે છે। આ કાર્યક્રમમાં વન્ય પ્રાણીઓથી પાકોને રક્ષણ કરવા માટે તારની વાડ બાંધવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે। અછત કે દુષ્કાળના સમયે પશુધનને બચાવવા માટે ઘાસ ઉત્પાદન, પશુ સ્લેટર એટલે કે આશ્રયસ્થાન બાંધવા માટે સહાય કરવામાં આવે છે। આધુનિક ટેકનોલોજીથી વરસાદની આગાહી, જમીનનું સર્વે કરી તેમાં રેકોર્ડ રાખવાની જોગવાઈઓ કરવામાં આવી છે। ખેતીના યાંત્રિક સાધનોની ખરીદીમાં સબસિડી આપવામાં આવી છે અને મસાલાની ગુણવત્તા માટે નવી ટેસ્ટિંગ લેબોરેટરી પણ સ્થાપિત એ વગેરેનો સમાવેશ આમાં એ કરવામાં આવેલો છે। દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના। આ યોજના હેઠળ ગ્રામીણ ક્ષેત્ર વિનાના અવરોધે 24x7 એટલે કે રાત દિવસ સતત વીજળી પુરવઠો પૂરો પાડવામાં, એટલે કે અઠવાડિયાની અહીંયા વાત કરવામાં આવી છે, 7 દિવસ 24 કલાક રાત દિવસ સુધી લોકોને વીજળી મળી રહે એ માટે પુરવઠો એ પૂરો પાડવામાં આવે છે। ઘરોમાં ખેતરોમાં રાહત દરે વીજળી પૂરી પાડવી, દેશભરમાં વીજળીની સુવિધા વિના 18,000 ગામોમાં વીજળી પહોંચાડવા, નવી લાઇનો, નવી વીજ સબસ્ટેશનો સ્થાપવા, કૃષિ ક્ષેત્રના એ વીજળીના સાધનો ખરીદવા, સૌરઊર્જા દ્વારા વીજળી મેળવવા, સોલર માટે ટેકનિકલ સાધનો ખરીદવા, સબસિડી રૂપે સહાય પૂરી પાડીને ખેડૂતોની ગરીબી નિવારણ માટેના પ્રયાસ કરવામાં આવે છે। એટલે કે એવું કહેવામાં કે 24 કલાક
એ લાઇટ દિવસ રાત મળી રહે ગામડાઓમાં, અને ખેતી તેનાથી કરી શકે અને વીજળી પૂરી પાડી કરી શકે. સૌર ઉર્જા સબસ્ટેશનો શરૂ કરવામાં આવ્યા, જેથી કરીને ગામડાના લોકો એ પોતે એમાંથી વીજળી દ્વારા કંઈક ને કંઈક મહેનત કરીને એ રોજગારી મેળવી શકે. આદિવાસી મહિલાઓને પશુપાલન સંકલિત ડેરી વિકાસ યોજના, આ યોજના હેઠળ કૃષિ વિષયક અને બગાયતી ખેડૂતીના વિકાસ માટે તેમજ વેલાવાળા પાકો મંડપ બનાવવા સહાય આપવામાં આવે છે. સંજીવ ખેતી ગ્રેડિંગ અને પેકેજિંગ તાલીમ અને માર્ગદર્શન પણ પૂરવા પાડવામાં આવે છે. એટલે વેલાવાળા પાક અને જે મંડપ બનાવવામાં જે સહાય આપવામાં આવે છે, જેથી કરીને લોકોને રોજગારી મળી શકે અને ગરીબી રેખા નીચેથી લોકો બહાર આવી શકે એ માટે સરકારે પ્રયત્ન કરી રહ્યો છે અને કેટલીક બધી બહુ બધી યોજનાઓ એ બહાર પાડી રહ્યું છે. સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન, આ યોજના હેઠળ ખેતીની સામગ્રીને ખરીદવા માટે ઓછા દરે ધિરાણ અને ખેડૂતોને એ તાલીમથી શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. ખેત પેદાશોના વેચાણ માટે વ્યવસ્થા, પર્યાવરણ જાળવણી વગેરે સવલતો દ્વારા ગરીબો અને ખેડૂતોના ખર્ચમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. પ્રધાનમંત્રી સડક યોજના, આ યોજના હેઠળ ગામડાના નજીકના નાના મોટા જે ગામડાઓ છે, શહેરો છે, એને એપ્રોચ રોડ એ બનાવવામાં આવ્યા છે. હવે જોઈએ મા અપૂર્ણ યોજના, આ પરીક્ષામાં 2 કે 3 માર્ક્સના પ્રશ્નોમાં પૂછવામાં આવે છે કે મા અપૂર્ણ યોજના એટલે શું. તો આ યોજના હેઠળ અત્યંત કુટુંબોને તેમજ ગરીબી રેખા નીચે જીવતા તમામ કુટુંબોને પ્રતિ માસ 35 કિલોગ્રામ અનાજ મફત આપવામાં આવે છે. એટલે કે જે લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે એ કુટુંબોને પ્રતિ માસ એટલે કે મહિનામાં 35 કિલોગ્રામ અનાજ આપવામાં આવે છે. આ યોજના મુજબ મધ્યમ વર્ગના ગરીબ કુટુંબને વ્યાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિમાસ વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ, તેમાં ઘઉં 2 રૂપિયા પ્રતિ કિલો, ચોખા 3 રૂપિયા પ્રતિ કિલો અને જાડું અનાજ 1 રૂપિયાના ભાવે આપવામાં આવે છે. એટલે કે જેથી કરીને કે મહાપૂર્ણ યોજના એટલે કે એવો ગરીબ કુટુંબો કે જેને મહિનામાં 35 કિલો અનાજ એ મફત સરકાર દ્વારા આપવામાં આવે છે. બીજા કે જે મધ્યમ વર્ગીય કુટુંબો આવે છે એમાં વ્યાજબી ભાવની દુકાનો છે એ 2 રૂપિયે વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ આપવામાં આવે છે, જેમાં 2 રૂપિયે પ્રતિ કિલો ઘઉં અને 3 રૂપિયે પ્રતિ કિલો ચોખા એમ આપવામાં આવે છે, અને જાડું અનાજ એ પ્રતિ કિલોના ભાવે 1 કિલોના પ્રતિ કિલોના ભાવે આપવામાં આવે છે. સાંસદ આદર્શ ગ્રામ યોજના, એટલે કે દરેક સાંસદને એક આદર્શ ગ્રામ દત્તક લેવાનું મોદી સરકારે કહ્યું છે, અને જેનો ત્યાં આરોગ્ય સુવિધાઓ પૂરી પાડી રોજગારની તકો પૂરી પાડવા માટે સરકારે એ દરેક સંસદે એક એક આદર્શ ગામ આપેલું છે અને તેને આદર્શ ગામ બનાવવાનું કહેવામાં આવેલું છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી હેઠળ એટલે કે મનરેગા યોજના હેઠળ આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે. વીજળી દામના સૂત્રો દ્વારા અમલી બનીને આ યોજનામાં ગ્રામ્ય વિસ્તારોમાં કુટુંબ દીઠ 1 સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસ સુધીનું વેતન યુક્ત રોજગાર આપવામાં આવે છે. એટલે કે મનરેગા યોજના હેઠળ, મહાત્મા ગાંધીની યોજના હેઠળ દરેક વ્યક્તિને મહિનામાં વર્ષમાં 100 દિવસ સુધીની રોજગારી પૂરી પાડવામાં આવે છે. જો આ કામ પૂરું પાડવામાં નિષ્ફળ નીવડે સરકાર તો તેને બેકારી ભથ્થું પણ તેને આપવામાં આવે છે. હવે મિશન મંગલ, એટલે કે આ યોજના હેઠળ રાજ્ય સરકાર એ ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોને, મહિલાઓને, સભ્યને સખી મંડળો કે સ્વસહાય જૂથમાં જોડીને તાલીમ આપીને પાપડ, અથાણા, અગરબત્તી બનાવવાના ગૃહઉદ્યોગો દ્વારા રોજગારી એ પૂરી પાડવામાં આવે છે અને મિશન મંગલમ નામ આપવામાં આવેલું છે. દત્તોપંત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના, આ યોજના હેઠળ રાજ્ય સરકાર હસ્તકલા કે હાથશાળાના કુટીર ઉદ્યોગો માટે કારીગરોને કાચા માલની ખરીદી માટે વ્યાજના બેંકની લોનની સગવડો પૂરી પાડે છે. જ્યોતિ ગ્રામ દ્વારા વિકાસ યોજના, ગ્રામ્ય વિસ્તારો એટલે સ્વરોજગારી તકો પૂરી પાડવા માટે તે વિસ્તારના બેરોજગારોનું ઉદ્યોગો સ્થાપવા, જમીન, યંત્ર સામગ્રી, વીજળી વગેરે માટે સબસિડી રૂપે આર્થિક મદદ આપવામાં
આવે છે. સરકારનો સ્ટાર્ટઅપ ઇન્ડિયા નામનો કાર્યક્રમ આ યોજનાનો એક ભાગ છે. બાજપાઈ બેંક બલ યોજના, આ યોજના હેઠળ 18 થી 65 વર્ષની નહીં હોય અને ઓછામાં ઓછું 4th ધોરણ પાસ કર્યું હોય એવા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જે બેરોજગારો છે એમને તાલીમ આપી અને વારસાગતના કારીગરને ધંધા માટે નિયત રકમનું ધિરાણ આપીને સ્વરોજગારી દ્વારા ગરીબી નિવારણના એ પ્રયાસો કરવામાં આવે છે. એગ્રો બિઝનેસ પોલિસી, એગ્રો બિઝનેસ પોલિસી 2016માં રાજ્ય સરકાર એ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટના નિકાસમાં મદદ કરવાની તેમજ એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની આ યોજના અમલમાં મૂકી છે. બેરોજગારીના કારણો, તો વસ્તી વધારો પહેલું કારણ છે. શિક્ષિત યુવક યુવતીઓને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન જ છે, તેમાં ટેકનિકલ અને પ્રાયોગિક જ્ઞાન કે કૌશલ્યનો અભાવ જોવા મળે છે. ત્રીજો પોઈન્ટ છે, દેશના ઔદ્યોગિક વિકાસ ધીમા દરને કારણે પૂર્ણ કક્ષાએ રોજગારી ઊભી કરવામાં મળેલ નિષ્ફળતા. ચોથો પોઈન્ટ છે, કૃષિ ક્ષેત્રે વરસાદની અનિયમિતતા, સિંચાઈની અપૂરતી સગવડો તેમજ ખેતીના વ્યવસાયોમાં જોખમનું પ્રમાણ વધેલું પ્રમાણ છે. આજના યુવાનોમાં કૃષિ વ્યવસાય પ્રત્યેની ઉદાસીનતા, ખેતી સિવાય સમયમાં વૈકલ્પિક રોજગારીનો અભાવ, ગ્રામોદ્યોગોમાં, કુટીર ઉદ્યોગોમાં, લઘુ ઉદ્યોગોની નબળી સ્થિતિ, જ્ઞાતિ પ્રથા, સંયુક્ત કુટુંબની વ્યવસ્થાને કારણે કૌટુંબિક ધંધા કે પરંપરાગત વ્યવસાયને મળતી પ્રાથમિકતા, યુવાનોમાં ટેકનિકલ જ્ઞાન કે તાલીમ કે અનુભવનો અભાવ, માનવ શ્રમની અગતિશીલતા અને ખામીયુક્ત આયોજન, બચતોના ઓછા પ્રમાણને કારણે નવી મૂડીસર્જનના દરમાં ઘટાડો. તો અહીંયા જુઓ કે બેરોજગારીને કયા કયા કારણો જવાબદાર છે, તો વસ્તી વધારો છે, યુવક યુવતીઓને જે સૈદ્ધાંતિક જ્ઞાન જ છે, ટેકનિકલી જ્ઞાન નથી, અને જે દેશમાં વિકાસ થવો જોઈએ રોજગારી માટેનું એટલી સફળતા પણ પ્રાપ્ત થઈ નથી, ખેતી એટલે વરસાદની અનિયમિતતાનું પણ કારણ જવાબદાર છે. તો આ બધા કારણો એ બેરોજગારી માટે એ જવાબદાર ગણવામાં આવે છે. ભારતમાં બેરોજગારીનું વિશાળતાનું પ્રમાણ અને વર્ણન, એના સ્વરૂપો અહીંયા વર્ણવવામાં આવેલા છે. ભારતમાં બેરોજગારીનું પ્રમાણ આંતરરાજ્યની અસમાનતાને એ જોવા મળે છે, તેમજ દેશમાં તેનું પ્રમાણ ખૂબ જ વધારે અને વ્યાપક છે. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા નેશનલ સેમ્પલ સર્વે એટલે NSSના આધારે ભારતમાં બેરોજગારીની વિશાળતાનો ખ્યાલ આવે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં 116 મિલિયન લોકો બેરોજગાર હતા, તેમાં 32 મિલિયન લોકો અશિક્ષિત બેરોજગાર હતા, 84 મિલિયન લોકો શિક્ષિત બેરોજગાર હતા. 15 થી 24 વર્ષની ઉંમરના અંદાજે 4.70 કરોડ લોકો બેરોજગાર હતા. વેબર બ્યુરોના સર્વે મુજબ 2013 અને 2014માં ભારતમાં બેરોજગારીનું પ્રમાણનું દર 5.4% અને ગુજરાતમાં 10,012 વ્યક્તિ એટલે કે 1.2 હતું. 2009-10માં ભારતમાં શહેરી વિસ્તારોમાં 10,034 વ્યક્તિઓ બેરોજગાર હતા, જેને 3.4% કહેવામાં આવે છે, જ્યારે ગામડાઓમાં 16 વ્યક્તિઓ એ બેરોજગાર હતા, એટલે કે 1.6% બેરોજગારી એ જોવા મળે છે. એટલે કે જો 2009-10 સાલમાં જોઈએ તો શહેરોમાં બેરોજગારીનું પ્રમાણ વધારે જોવા મળતું હતું અને ગામડામાં એ ઓછું જોવા મળતું હતું, પરંતુ 2013ની સાલમાં ભારતમાં સ્ત્રીઓને બેરોજગારીનું દર 7.7% હતું. એટલે કેટલીક વખત આંકડાકીય માહિતી પરીક્ષામાં પૂછવામાં આવે કે 2013ની સાલમાં સ્ત્રીઓની બેરોજગારીનો દર કેટલો હતો, તો 7.7%. આ રીતે દરેક ભારત દેશની બેરોજગારીનું પ્રમાણ અહીંયા બતાવવામાં આવેલું છે. બેરોજગારીનું પ્રમાણ વધારે છે એ ભારતમાં હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, ચંડીગઢ, ગુજરાત વગેરે રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ ક્રમશઃ ઓછું છે. એક અંદાજ મુજબ ભારતમાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા વિશ્વના કુલ વસ્તીના 66% યુવાનો છે. ભારતમાં 66% તો યુવાનો છે. ભારતમાં બેરોજગારીની અસરો જણાવો, તો બેરોજગારીથી કઈ રીતે લોકોના જીવન ઉપર અસરો જોવા મળે છે, તો યુવાનોમાં શિક્ષણ મેળવીને અભિરુચિનો ઘટાડો થાય છે, એટલે કે શિક્ષણ મેળવવાની એનામાં રુચિ ઘટે છે, માનસિક સ્થિતિની વિપરીત અસરો તેનામાં જોવા મળે છે.
निराशा हताशा अनुभवे छे। लांबा समय सुधी बेकार रहे तो युवानो मादक द्रव्यों ने हेराफेरी गैरकानूनी व्यवसायों चोरी लूटफाट खंडणी वसूली करवी जेवा असामाजिक तत्वों के अनैतिक गुनाहित कृत्य करवा माटे पेराय छे। एटले के ज्यारे व्यक्ति बेरोजगार बने युवान होय पोताने बधुं भणेलो होय छता रोजगारी मळे नहीं तो तेनो मगज छे ए डाइवर्ट थाय छे अने केटला केवा जे न करवाना कामे कृत्यो ए करे छे अने ते करवा माटे पेराय छे। आ असरो તેના જીવનમાં જોવા મળે। હવે બેરોજગારી ઘટાડવા માટેના પ્રયાસો તો ભારતમાં આર્થિક વિકાસના વાર્ષિક 10% દરે જેટલો ઊંચો રાખીને લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે સર્વગ્રાહી એ પગલાં એ ભરવા જોઈએ। આ માટે જાહેર ખાનગી ક્ષેત્રે મૂડીરોકાણ વધારીને રોજગારની તકો ઊભી કરવી જોઈએ। ગૃહ ઉદ્યોગો કુટીર ઉદ્યોગોમાં ઝડપી અને સંતુલિત વિકાસ કરવો જોઈએ। સંપ્રદાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા નાના ઉદ્યોગો ગ્રામ ઉદ્યોગો હુનર ઉદ્યોગો વગેરે વિકાસ માટે એ ભાર મૂકવો જોઈએ। ત્રીજો પોઈન્ટ છે ગ્રામીણ ક્ષેત્રે ઓછા મૂડીરોકાણ વડે વધારે લોકોને રોજગારી આપી શકાય એવી ખેતી વિષયક પ્રવૃત્તિઓ આ યોજનામાં મહત્તમ અમલ કરવો જોઈએ। જેમ કે કૃષિ ક્ષેત્રે એકથી વધુ વખત પાક લઈ શકાય એવી પદ્ધતિ વિકસાવવી જોઈએ। નવી જમીન ખેડાણ હેઠળ લાવી દરેક ખેતરને પાણી વીજળી પૂરા પાડવા જોઈએ। નાની મોટી સિંચાઈ યોજનાઓ બનાવવી જોઈએ। સડકોનું નિર્માણ કરવું જોઈએ। પશુપાલન ડેરી ઉદ્યોગો મત્સ્ય ઉદ્યોગો મરઘા બતક ઉછેર કેન્દ્રો એ શરૂ કરીને આવી પ્રવૃત્તિઓનો એ વિકાસ કરવો જોઈએ જેથી કરીને એ લોકોમાં બેરોજગારીનું પ્રમાણ ઘટે અને લોકોને રોજગારી મળી રહે એ માટે સરકારે આ રીતના પ્રયાસો હાથ ધરવા જોઈએ। ગ્રામીણ ક્ષેત્રે લોકોના તંદુરસ્ત વિકાસ સાધવા માટે પૌષ્ટિક આહાર પીવાનું ચોખ્ખું પાણી આરોગ્ય શિક્ષણ વીજળી રસ્તાઓ વગેરે પૂરા પાડીને તેમજ બેંક વીમા ઇન્ટરનેટ સંદેશાવ્યવહાર વગેરે સવલતો પૂરી પાડવી જોઈએ જેથી તેમના જીવનમાં ગુણાત્મક અને પરિણાત્મક સુધારા લાવી શકાય। પાંચમું શિક્ષિત બેરોજગારો યુવા બેરોજગારોમાં ઘટાડો કરવા માટે તેમની તુલનામાં કૌશલ્યનો વિકાસ કરવો તેમને શિક્ષણ અનુરૂપ રોજગારી પૂરી પાડવી જોઈએ। છઠ્ઠો પોઈન્ટ છે ઉત્પાદન ક્ષેત્રે ટેકનોલોજીમાં ફેરફાર થવાથી કૌશલ્યયુક્ત શ્રમિકોને માંગ વધી આથી શ્રમિકોને જે તે ક્ષેત્રના પ્રશિક્ષણ તાલીમ આપીને કાર્યક્રમ બનાવવાથી તેમજ રોજગારી પ્રાપ્ત થઈ શકે છે। આ માટે વ્યવસાય લક્ષી ટેકનિક શિક્ષણ નીતિ અપનાવવી જોઈએ। શાળા કોલેજોના અભ્યાસક્રમમાં સ્થાનિક ઉદ્યોગોની માંગ પ્રમાણે એના અભ્યાસક્રમો રાખવા જોઈએ। બજારની માંગ પ્રમાણે શ્રમિક વ્યવસાયિક અને ટેકનિકલ શિક્ષણની એ તાલીમ આપવી જોઈએ। ચોથો પોઈન્ટ છે શ્રમિકોને સતત કામ મળી રહે એવું આશ્વાસન આપવું જોઈએ। કામની નવી પરિસ્થિતિ મુજબ નૂતન જાણકારી મેળવવી જોઈએ અને શ્રમિકોને શ્રમ સક્ષમ બનાવીને રોજગારી આપવી જોઈએ। વિકસિત દેશોની શ્રમશક્તિની તુલનામાં ભારતીય શ્રમિકોને વૈશ્વિક કક્ષાએ તેમજ સમક્ષ ઊભા કરી પરિસ્થિતિ એ સર્જવી જોઈએ। ભારત સરકારે યુવા બેરોજગારોને મેક ઇન્ડિયા સ્કિલ ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા જેવી યોજનાઓ અમલમાં મૂકી છે। એ યોજનાઓમાં વ્યાપ વધારીને બેરોજગારોને તેમની સઘળી માહિતી પૂરી પાડવામાં આવે તો તે બેરોજગારીમાં ઘટાડવામાં અસરકારક ભૂમિકા ભજવી શકે છે। હવે શ્રમશક્તિનું આયોજન એટલે કે રોજગારીના નવા ક્ષેત્રોમાં રોજગારીની વિપુલ તકો રહેલી છે અને આ ક્ષેત્રોમાં જરૂરિયાતમાં ધ્યાનમાં રાખી શાળા કોલેજોમાં નવા અભ્યાસક્રમો દાખલ કરવા જોઈએ જેથી આમ શ્રમિક શક્તિની આજની માંગને અનુરૂપ શ્રમિકોને ટૂંકા કે લાંબા સમયના સર્ટિફિકેટ કે ડિપ્લોમામાં પ્રકારની તાલીમના અભ્યાસક્રમો સરળ રીતે ઉપલબ્ધ કરવાની શિક્ષિત બેરોજગારી એ ઘટાડી શકાય છે। આ ક્ષેત્રે ભારત સરકાર દેશના બધા રાજ્યોમાં ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો IIT તેમજ દરેક રાજ્યોમાં IIT અને IIM જેવા ઉચ્ચ શૈક્ષણિક એ શિક્ષણ સંસ્થાઓ એ શરૂ કરવી જોઈએ જેથી ઉદ્યોગોને સાહસિકોને નવા ઉધંધા ઉદ્યોગો શરૂ કરવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અન્વયે સસ્તી લોનોની સહાય આપવામાં આવે છે જે બેરોજગારી ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે।
ઉદ્યોગ સંબંધી વિકાસ, નવા વેપાર ઉદ્યોગો ઓછી મૂડીથી સ્વરોજગારી વધુ તકો ઊભી કરવામાં ખૂબ જ ઉપયોગી બની શકે છે. આ માટે સરકારે ઓછામાં ઓછા વ્યાજદરે ધિરાણ, કાચો માલ, યંત્ર સામગ્રીની પ્રાપ્તિ, વેચાણ, વ્યવસ્થા વગેરે માટે અનેક પગલાં લીધા છે. દસમો પોઈન્ટ છે, રોજગાર વિનિમય કેન્દ્ર પોતાને ત્યાં નોંધાયેલા બેરોજગારોના નામની લાયકાત, અનુભવ મુજબ કામ ક્યાં અને ક્યાં મળી રહે છે તે વિશ્વસનીય માહિતી એ માર્ગદર્શન પૂરું પાડવામાં કાર્ય કરે છે. આ કેન્દ્રો પોતાના કદ અને કાર્યક્ષેત્રનો વ્યાપ વિસ્તારીને બેરોજગારોને ઝડપથી સઘળી માહિતી પૂરી પાડે છે. તેઓ બેરોજગારી ઘટાડવામાં અસરકારક ભૂમિકા ભજવી શકે છે. આજે રોજગાર વિનિમય કેન્દ્રો રોજગાર કારકિર્દી જેવા સામાયિકો દ્વારા રોજગારની માહિતી પૂરી પાડે છે. મોડેલ કેરિયર સેન્ટર હેલ્પલાઇન 1820425514 દ્વારા બેરોજગારોને જરૂરી માહિતી આપે છે. આ ઉપરાંત દ્વારા સરકાર એ રોજગારો મેળા પણ યોજે છે. હવે અહીંયા વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરું. વિશ્વ દેશોના પોતાના શ્રમિકો મજૂરોને પરસ્પર આપ લે કરે છે, એટલે કે વિશ્વ શ્રમ બજાર કહે છે. એટલે કે વિશ્વના દેશો છે પોતાના કેટલાક શ્રમિકો ભારતમાં મોકલે, ભારતવાળા ઓસ્ટ્રેલિયામાં મોકલે, તો એ શ્રમિકોને વિશ્વ શ્રમ બજાર કહે છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રમિકો એક દેશમાંથી બીજા દેશમાં રોજગારી, વેપાર ધંધા, ઉદ્યોગો, તાલીમ કે ઉચ્ચ અભ્યાસ માટે કે શૈક્ષણિક વ્યવસાયોની શોધમાં સ્થળાંતર કરે છે ત્યારે વિશ્વ શ્રમ બજાર ઉદ્ભવે છે. એટલે કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ, જેમ મેં હમણાં જ કહ્યું તમને કે ભારતના લોકો અમેરિકામાં રોજગારી મેળવવા જાય અને ત્યાંના લોકો અહીંયા આવે, તો આ વેપાર ઉદ્યોગો, તાલીમ અને વેપાર એકબીજા સાથે એ શ્રમ બજાર એ ઉદ્ભવે છે. હાલમાં ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન, ઉચ્ચ શિક્ષણની પદવીઓને મેળવવા માટે વિકસિત દેશોમાં જવાના વલણમાં પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. એટલે કે હાલમાં તમે જોઈ રહ્યા છો કે ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન મેળવવા માટે લોકો ફોરેન, એટલે કે બીજા દેશોમાં જાય છે અને તેમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. વધુ શૈક્ષણિક જ્ઞાન, કૌશલ્ય મેળવવા માટે વધુ સુવિધાઓ, વધુ આવક અને વધુ સારી નોકરીની શોધમાં બુદ્ધિધનનું બહિર્ગમન એ આંતરરાષ્ટ્રીય સ્તરે થતું બુદ્ધિધનનું સ્થળાંતર થયું છે. એટલે કે ભારત જેવા દેશના જે બુદ્ધિજીવીઓ છે, વ્યક્તિઓ છે, યુવાનો છે, એ બીજા દેશોમાં જઈને એ પોતાની બુદ્ધિથી એ ત્યાં એ વિકાસ કે બહિર્ગમન કરે છે અને બુદ્ધિધનનું સ્થળાંતર થયેલું છે. મોટા ઔદ્યોગિક એકમો પોતાની ઊંચી લાયકાત, જ્ઞાન કૌશલ્ય ધરાવતા કર્મચારીઓને અદ્યતન જ્ઞાન, ઉચ્ચ તાલીમ લેવા માટે વિદેશોમાં મોકલે છે અને એ જ પ્રકારનું આંતરરાષ્ટ્રીય સ્થળાંતર ગણાય છે. એટલે કે ઊંચી મોટા ઉદ્યોગો છે પોતાનું બિઝનેસ વધારવા માટે, જેના પોતાના કર્મચારીઓ છે એને વધુ જ્ઞાન મેળવવા માટે ત્યાં વિદેશોમાં મોકલે છે અને ત્યાંથી તે ત્યાં જઈને તાલીમ પ્રાપ્ત કરીને એ આવતા હોય છે. આપણા દેશમાં બુદ્ધિશાળી અને પ્રતિભાશાળી વ્યક્તિઓ તેમજ તાલીમ પામેલ કુશળ કારીગરો અન્ય દેશોમાં સ્થળાંતર થતાં સ્થાયી વસવાટ કરતાં એમાં વધારો એ જોવા મળી રહ્યો છે. દેશમાં બુદ્ધિશાળી અને ટેકનિકલી વૈજ્ઞાનિક માણસ ધરાવતી પ્રતિભાવાળી ભારે એ ગણવામાં બતાવવામાં આવે છે. તો આમ અહીંયા આપણે વિદેશ સાથે પણ આંતરરાષ્ટ્રીય વિશ્વ શ્રમ બજારની અહીંયા પણ વાત કરી અને આ રીતે આપણું અહીંયા 17મું ચેપ્ટર બે ગરીબી અને બેરોજગારી અહીંયા પૂર્ણ થાય છે.